ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે કાવ્ય 11 હિંડોળો તેનું સરસ મજાનું કાવ્યગાન કર્યું હતું, બરાબર ને ફ્રેન્ડ્સ? તમે આ કાવ્ય ગાઈ હતી કે નહીં? હા, મજા આવી હતી ને ગાવાની, બરાબર? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ કાવ્યનું પઠન કરીશું, ત્યારબાદ આ કાવ્યની સમજૂતી મેળવીશું. કાવ્ય 11 હિંડોળો, કે જે એક લોકગીત છે, તો ચાલો આપણે આ કાવ્યનું પઠન કરીએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાર, રૂપાના કંડલા ચાર, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર. બાએ બાજુ બન બે રેખારે આંબાની ડાર, બાએ બાજુ બન બે રેખારે આંબાની ડાર. કિન ખાબી સુરવાલ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર. ચડવા તે ગોડલા હંસલારે આંબાની ડાર, ચડવા તે ગોડલા હંસલારે આંબાની ડાર. પિતણિયા પલાણ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર. પગે રાથોડી મોજડી રે આંબાની ડાર, પગે રાથોડી મોજડી રે આંબાની ડાર. ચાલે ચતંકતી ચાલ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર. માઠે મેવાડી મોળિયા આંબાની ડાર, માઠે મેવાડી મોળિયા આંબાની ડાર. દસે આંગળીએ વેડ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાર, રૂપાના કંડલા ચાર. ફ્રેન્ડ્સ, અહીં એવી વાત કરવામાં આવી છે કે આંબાની ડાર ઉપર હિંડોળો બાંધેલો છે. હિંડોળો એટલે કે હિંચકો, તમે અહીં જોઈ શકો છો, બરાબર ને? હવે જ્યારે આપણે હિંચકો બાંધીએ, તેને બાંધવા માટે દોરડું કે પછી સાંકળનો ઉપયોગ કરીએ છીએ, તો અહીં આ હિંડોળો બાંધવા માટે સોનાની સાંકળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળ રૂપાના કંડલા ચાર, એટલે અહીં એવું કહેવામાં આવ્યું છે કે જે આ હિંડોળો બાંધેલો છે તેના ઉપર બેસવા માટે જે આસન ફિટ કરવામાં આવ્યું છે તેને ફિટ કરવા માટે રૂપાના કંડલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રૂપો એટલે કે ચાંદી, તમે અહીં ચિત્રમાં ચાંદીના બનેલા કડલા જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ કડલાનો ઉપયોગ હાથ અને પગમાં પહેરવા માટે પણ કરવામાં આવે છે. તો આવી રીતે રૂપાના કંડલા અને સોનાની સાંકળથી હિંડોળો બાંધવામાં આવ્યો છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર, અહીં વાલો, વાલો એટલે કે કાનુડો, કનૈયો. આ નાનો કનૈયો આ હિંચકા ઉપર ઝૂલી રહ્યો છે, તો એના માટે જ આ હિંડોળો બાંધવામાં આવ્યો છે. અને આ હિંડોળો આંબાની ડાર ઉપર બાંધવામાં આવ્યો છે કે જ્યાં વાલો કૃષ્ણ કનૈયો બેસીને હિંચકા ઝૂલી રહ્યો છે. બાએ બાજુ બન બે રખારે આંબાની ડાર. ફ્રેન્ડ્સ, અહીં આ હિંડોળા ઉપર કનૈયો બેઠો છે, તો આ કનૈયાએ કેવા વસ્ત્રો અને અલંકારો પહેર્યા છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે કૃષ્ણના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તો તેથી અહીં કહેવામાં આવ્યું છે બાએ બાજુ બન બે રખારે આંબાની ડાર, એટલે કે આ કનૈયાએ તેના બંને હાથ ઉપર બાજુબંધ બાંધેલી તમને દેખાય છે. આ બાજુબંધ જે રુદ્રાક્ષના મડકા આવે છે તેની માળામાંથી બનાવવામાં આવેલી છે. ફ્રેન્ડ્સ, હાથની બંને બાજુ પર બાંધવામાં આવતા ગણેરાને બાજુબંધ કહેવામાં આવે છે. અહીં કનૈયાએ રુદ્રાક્ષના મડકામાંથી બનેલી બાજુબંધ પહેરેલી છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. હવે આગળ જોઈએ કિન ખાબી સુરવાલ. ફ્રેન્ડ્સ, અહીં તમે કનૈયાના વસ્ત્રો જુઓ, તેને કેવા સુંદર મજાના કપડાં પહેરેલા છે. હા, તો જે એને કપડાં પહેરેલા છે તે કપડાંનું કાપડ કિન ખાબી સુરવાલ, એટલે કે એકદમ જડીબુટ્ટીથી બનાવવામાં આવેલું કિંમતી કાપડ છે, અને તેમાંથી તેનો સુરવાલ એટલે કે પાયજામો બનાવવામાં આવેલો છે. આ કિન ખાબી એક કાપડનો પ્રકાર છે,
જેવી રીતે આપણે સુતરાઉ, પોલિસ્ટર એવા અલગ અલગ પ્રકારના કાપડના કપડાં પહેરીએ છીએ, તેવી જ રીતે અહીં કનૈયાએ કિનખાબી કાપડનું બનાવેલો પાયજામો એટલે કે સુરવાલ પહેરેલો છે તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. આ કિનખાબી કાપડ ઉપર જડીબુટ્ટાનું વણાટ કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચી જાતનું કાપડ હોય છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, તો અહીં એવો વાલો કનૈયો આ હિંડોળા ઉપર બેસીને હિંચકા ઝૂલી રહ્યો છે. ચડવા તે ગોડલા હંસ લાડે આંબાની ડાર. ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે આ કનૈયાને ઘોડા ઉપર સવારી કરવાનું ખૂબ જ ગમે છે. તેના માટે એક ઘોડો તૈયાર કરવામાં આવ્યો છે. પિત્તણિયા પલાણ એટલે કે જે આ ઘોડો તૈયાર કરવામાં આવ્યો છે તેની પીઠ ઉપર બેસવા માટે આસન લગાવવામાં આવ્યું છે અને આ આસન પિત્તળની ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે. અહીં ઘોડા ઉપર કનૈયો આરામથી બેસી શકે તેના માટે પિત્તળનું બનેલું આસન અહીં લગાવવામાં આવ્યું છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, તો એવો વાલો કનૈયો હિંચકા ઝૂલી રહ્યો છે. પગે રાથોડી મોજડી રે આંબાની ડાળ. ફ્રેન્ડ્સ, જેવી રીતે આપણે પગમાં પગરખા પહેરીએ છીએ બરાબર ને, તો આ પગરખા અલગ અલગ પ્રકારના હોય છે. ચંપલ, સેન્ડલ, મોજડી બરાબર ને, તો અહીં કનૈયાએ તેના પગમાં મોજડી પહેરી છે અને આ મોજડી રાથોડી મોજડી છે. અહીં રાજપૂત જાતિના લોકો આવી રાથોડી મોજડી પહેરે છે, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. ચાલે ચટકતી ચાલ, આવી રાથોડી મોજડી પહેરીને આ કનૈયો તો એકદમ રૂવાબદાર રાજાની જેમ ચાલે છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, તો આવો વાલો કનૈયો હિંડોળા ઉપર બેસીને હિંચકા ઝૂલી રહ્યો છે. માઠે મેવાડી મોડિયા આંબાની ડાળ. આ કનૈયાએ તેના માથા ઉપર તમને ફેંટો બાંધેલો દેખાય છે? હા, એ મેવાડી મોડિયું છે. મેવાડ, તમે મહારાણા પ્રતાપ વિશે તો સાંભળ્યું છે ને? હા, તે ક્યાંના હતા? મેવાડના. જેવી રીતે પાતળના પતોળા, એવી રીતે મેવાડનું મોડિયું. તો અહીં કસબી ફેંટો કૃષ્ણના માથા ઉપર તમને બાંધેલો દેખાય છે તેની અહીં વાત કરવામાં આવી છે. દસે આંગળીએ વેડ, જુઓ આ ચિત્રમાં કૃષ્ણની આંગળીઓમાં જુઓ શું દેખાય છે તમને? હા, કૃષ્ણએ તેની બધી જ આંગળીઓમાં મોટી મોટી વીંટીઓ પહેરી છે, તો અહીં તેને વેડ કહેવામાં આવી છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, તો આવો વાલો કનૈયો હિંડોળા ઉપર બેસીને હિંચકા ઝૂલી રહ્યો છે, કે જે હિંચકો આંબાની ડાળ ઉપર બાંધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યમાં જોયું કે શ્રી કૃષ્ણ એટલે કે કનૈયો આંબાની ડાળે બાંધેલા હિંચકા ઉપર ઝૂલા ઝૂલી રહ્યો છે અને તે દરમિયાન તેણે જે વસ્ત્રો અને અલંકારો પહેર્યા છે તેનું આ કાવ્યમાં સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર ને ફ્રેન્ડ્સ, તો આ કાવ્યની સમજ તમને પડી ગઈ હશે. હવે આ કાવ્યને લગતું સ્વાધ્યાય જે આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે તેની ચર્ચા આપણે આવતા અંકમાં કરીશું. તો ફરી મળીશું, આવજો.